સાગરમાં ખેડૂતો પર અચાનક આફત આવી પડી છે. ગઈકાલે રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લુણાવાડા તાલુકાના ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. લુણાવાડા તાલુકાના ખોડા આંબા ગામે 300 એકરમાં ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ચૂક્યો છે. આજુબાજુના ખોડા આંબા, સાત તળાવ, જૂના મુવાડા, ભાઈસર ગામ થઈને કુલ 3000 એકર જમીનમાં કરેલી ડાંગર રીતસર ધોવાઈ ગઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે નવેસરથી સર્વે કરી નુકસાનીની સહાયની માંગ કરી છે. એમો અત્યારે વરસાદ પડ્યો છે એટલે આ ડોગર બિલકુલ કોમ આવ્યું નથી, કે અને ઢોરને ઘાસ પણ ખાવા કોમ આવ્યો નથી એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે ડોગરની. એટલે ખેડૂતોને આ પાકને ઉત્પાદન કરવા માટે એકરે 20,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે, પરંતુ 20 તો કંઈ પણ 5,000 રૂપિયા બી મળવાના નથી. તો સરકાર આશ્રી માટે આના માટે કોઈ પણ પ્રકારનું સર્વે નવું કરી અને ખેડૂતોને ફાયદો થાય એ રીતના વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે. જો સરકાર વિચારે કે આ લોકોને કંઈક સારું મળી રહે અને ખેડૂત પાછો બીજી સિઝન કરે એવું સરકાર, અમે તો કહીએ ડ્રોનથી તમે સર્વે કરો, વ્યક્તિગત એક બે ખેતરનું નહીં, આખું ડ્રોનથી સર્વે કરો. અહીં ખોડાબા છે, નવા મુવાડા છે, જૂના મુવાડા છે, વાવ્યાના મુવાડા છે, છોયના છે, ભાયાસર છે, જૂના મુવાડા છે, સાત તળાવ છે, આ બધા બધામાં 90% ખેતી ડોગરની જ છે. 10% એવી છે કે કંઈ સામાન્ય કર્યું હોય ઘાસચારો. એટલે અત્યારે તો ઢોરો માટે પણ અમારી મુશ્કેલી છે ઘાસચારાની. તો 20,000 તો મળવાના જ નથી. તદ ઉપરાંત પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો છે તો ઢોરને ખાવા માટે પણ આ ઘાસ કામ લાગે એવું નથી. એટલે નુકસાન તો 100 એ 100% છે.